हेलो एवरीवन, शुभम स्कूल द्वारा आयोजित आ ऑनलाइन विडियो लेक्चर्स में हूँ फरी एक बार आप सबनु हार्दिक स्वागत करूँ छू। फ्रेंड्स, अत्यारे आपणे आ पार्ट 3 ना विडियो लेक्चर में अगाउनी जे स्टोरी इनकम्प्लीट छे ते जोईशुं। अगाउनो जे पार्ट 2 हतो तेमा आपणे जोयुं के हेरी छे ते एक जे पोलिसमेन छे बराबर तेने मळेलो हतो। हवे आगळ जोईए के हेरी छे ते कोने मळे छे। नेक्स्ट, ही वेंट टू मिसिज शारदा मोदीस हाउस। नेक्स्ट एटले के पछी, ही हेरी पटेल माटे यूज थयुं छे वेंट टू। वेंट एटले के गयो। नेक्स्ट, हेरी पटेल छे ते क्या गया हता? तो के मिसिज शारदा मोदीस हाउस। मोदीस छे अहींया अपोस्ट्रोफी एस छे। अपोस्ट्रोफी एस एटले शुं थाय? नूनी नूना, બરાબર છે? તો આમ હેરી પટેલ છે તે મિસિસ શારદા મોદીના હાઉસ એટલે કે ઘરે ગયો હતો, બરાબર? આગળ, હી રીચ્ડ ધ ડોર સ્ટેપ। તે કોના ઘરે ગયો? તે શારદા મોદીના ઘરે પહોંચ્યો। ત્યારબાદ હી રીચ્ડ, રીચ્ડ એટલે શું થશે? તો કે પહોંચ્યો। રીચનું ભૂતકાળનું રૂપ છે રીચ્ડ। હેરી પટેલ છે તે ડોર સ્ટેપે પહોંચ્યો એટલે કે તે પોતાના બારણા પાસે, જે શારદા મોદીનું જે હાઉસ છે તેના બારણા પાસે તે પહોંચ્યો। એન્ડ રીડ ધ નેમ પ્લેટ। ત્યાં આપણે કોઈના ઘરે જઈએ એટલે તમે જોતા હશો કે બહાર નેમ પ્લેટ આપેલી હોય અથવા તો ઘરની ઉપર નામ આપેલું હોય, બરાબર છે? તો આમ શારદા મોદીનું જે હાઉસ છે ત્યાં પણ એક નેમ પ્લેટ હતી, બરાબર છે? તો આમાં એ જે નેમ પ્લેટ છે એમાં શારદા મોદીનું નામ લખેલું હતું। આમ તેણે તે જે નેમ પ્લેટ રાખેલી હતી શારદા મોદીએ તેને રીડ કરી। રીડ કરી એટલે શું થશે? તો કે વાંચી। કોણે વાંચી? હેરી પટેલે। આગળ જોઈએ, મિસિસ મોદી વેલકમ્ડ હિમ। જે મિસિસ મોદી છે એટલે કે મિસિસ શારદા મોદી, આગળ જે નામ આવ્યું શારદા મોદી, બરાબર છે, એને આપણે મિસિસ મોદી પણ કહી શકશું, રાઈટ? તો મિસિસ મોદી વેલકમ્ડ હિમ। હિમ છે તે હેરી પટેલ માટે યુઝ થયેલું છે કે હેરી પટેલ છે એનું સ્વાગત મિસિસ મોદીએ કર્યું। આપણે અગાઉ જોયું કે જે પોલીસમેન હતા, બરાબર છે, એણે હેરીનું સ્વાગત કર્યું હતું। સેમ એ જ રીતે શારદા મોદી છે એણે પણ હેરીનું સ્વાગત કર્યું। ઇટ મીન્સ કે શારદા મોદીએ પણ હેરીને વ્યવસ્થિત રીતે આન્સર આપ્યો અને એમને આવકાર્યો। આગળ જોઈએ, હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ। તરત જ હેરી એને મળે છે એટલે શું કહે છે? હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ। પહેલાં એનું ઇન્ટ્રોડક્શન આપે છે, બરાબર? શારદા મોદીને હેરી કહે છે કે હેલો મેમ, એટલે કે નમસ્તે મેડમ, હું હેરી હેપી હર્બલ શેમ્પૂમાંથી આવું છું। સેમ, ગમે ત્યાં જશે ત્યાં પહેલાં એને ઇન્ટ્રોડક્શન તો આપવું જ પડશે। ઇન્ટ્રોડક્શન ઇટ મીન્સ કે શું? તો કે એમનો પરિચય, કે તે કોણ છે, તેનું નામ શું છે, તે કઈ કંપનીમાંથી આવે છે, તે કેનું સેલિંગ કરે છે, તો આ બધું જ આમ આવી ગયું. એ શું બોલે છે કે હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ, કે હું હેરી છું અને આ જે હર્બલ શેમ્પૂ છે એનું હું સેલિંગ કરું છું। કે નહીં, હેવ યોર 5 મિનિટ્સ? એને પૂછે છે કે હેલો મેડમ, નમસ્તે, હું હેરી છું, બરાબર? અને પછી આગળ વાત કરે છે કે હું હેપી હર્બલ શેમ્પૂમાંથી આવું છું, શું હું તમારી માત્ર 5 મિનિટ લઈ શકું? આવી રીતે એમને પૂછે છે। જો હવે કદાચ સામેવાળા જે પક્ષકારો મીન્સ કે ગ્રાહક હોય, બની શકે કે બિઝી પણ હોઈ શકે અથવા તો એને કે બહાર જવાનું થયું હોઈ શકે, રાઈટ? તો આમ પહેલાં આપણે શું કરવાનું? તો કે સામેવાળા જે વ્યક્તિ છે જેની ઘરે આપણે ગયા છીએ એને પૂછવું તો પડશે ને કે એ ફ્રી છે કે નથી, બરાબર? જો શું એ આપણને એનો ટાઈમ આપી શકશે કે નહીં આપી શકશે, તો ચાલો આપણે જોઈએ હેરીએ પૂછ્યું તો સામે મિસિસ શારદા મોદી છે એણે શું આન્સર આપ્યો? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે। એણે શું કીધું? માફ કરજો મિસ્ટર પટેલ, એટલે કે જે શારદા મોદી છે તે હેરી પટેલને કહે છે કે સોરી મિસ્ટર પટેલ, મિસ્ટર પટેલ, મિસ્ટર પટેલ કેના માટે યુઝ થયું છે? હેરી પટેલ માટે, રાઈટ? એ શું કહે છે? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે। શું કીધું એમણે? નો ટાઈમ ટુડે। ટુડે એટલે શું થશે? તો કે આજે। નો ટાઈમ એટલે કે ટાઈમ એટલે કે સમય। આજે મારી પાસે સમય છે નહીં, માફ કરજો મિસ્ટર પટેલ, પરંતુ આજે મારી પાસે સમય નથી। ઇટ મીન્સ કે હું તમને 5 મિનિટ પણ આપી શકીશ નહીં।
તો શા માટે એને 5 મિનિટ નહીં આપી હોય તો એનું પણ કંઈક રીઝન હશે, રાઈટ? એટલે કે એની પાછળ પણ કંઈક કારણ હશે. તો ચાલો જોઈએ શું કારણ છે. ઈ શારદા મોદી બોલે છે, આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. ઈ શું કહે છે? આઈ એમ ઓલરેડી લેટ. ઈ શું કહે છે? હું ઓલરેડી મીન્સ કે પહેલેથી જ. હું લેટ એટલે કે મોડા. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન, કે હું સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શન મીન્સ કે કાર્યક્રમ, હું સ્કૂલના પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે પહેલેથી જ મોડી છું. ઇટ મીન્સ કે જે શારદા મોદી છે તેને સ્કૂલના એક પ્રવેશોત્સવ ફંક્શનમાં જવાનું હોય છે. આ સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શનમાં જે શારદા મોદી છે એને પહેલેથી જ મોડું થઈ ગયું હોય છે. હવે આપણે ક્યાંક બહાર જવાનું હોય, રાઈટ, અને પહેલેથી આપણે મોડા હોય ને, આપણે ઘરે કોક આવે તો આપણે શું કહીએ? માફ કરજો, આજે મારી પાસે ટાઈમ નથી. તો સેમ સારી રીતે જે આન્સર છે એ શારદા મોદીએ હેરી પટેલને આપ્યો, કે એને કારણ સહિત જ જણાવી દીધું કે મારે સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શનમાં જવાનું છે અને હું ઓલરેડી લેટ છું. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. આઈ એમ ધ ચીફ ગેસ્ટ. ચીફ ગેસ્ટ એટલે શું થશે? તો કે મુખ્ય મહેમાન. ચીફ એટલે કે મુખ્ય, ગેસ્ટ એટલે કે મહેમાન. જે શારદા મોદી છે તે હેરી પટેલને કહે છે કે આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. ધેર એટલે કે ત્યાં. ત્યાં ઇટ મીન્સ કે ક્યાંની વાત કરી છે? ધેર મીન્સ કે ત્યાં, પણ ક્યાં? તો કે સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શનમાં જે શારદા મોદી છે તે શું છે? તો કે ચીફ ગેસ્ટ છે, એટલે કે ત્યાંના મુખ્ય મહેમાન છે. કોણ ચીફ ગેસ્ટ છે? મિસિસ શારદા મોદી અથવા તો મિસિસ મોદી. બરાબર છે. મિસિસ મોદીના ઘરે કોણ ગયું હોય છે? તો કે મિસ્ટર હેરી પટેલ, રાઈટ, અથવા તો મિસ્ટર પટેલ, અથવા તો સેલ્સમેન. કોઈ પણ રીતે તમે આન્સર આપી શકશો. તમને આમાં પૂછાશે હુ સેડ ધીસ વર્ડ્સ, કે આ જે શબ્દો છે તે કોણ બોલ્યું હતું. તો તમે જ્યાં હેરી પટેલ આવતું હોય ત્યાં તમે મિસ્ટર પટેલ લખી શકશો, હેરી પટેલ લખી શકશો, મિસ્ટર હેરી પટેલ લખી શકશો, સેલ્સમેન લખી શકશો, એ બધું જ સાચું પડશે, રાઈટ? આવી જ રીતે તમે શારદા મોદીમાં પણ ખાલી શારદા મોદી, મિસિસ શારદા મોદી, મિસિસ મોદી, વોટ એવર તમને જે ફાવે એ તમે લખી શકશો. બરાબર છે. ઓકે, આગળ જોઈએ. એ શારદા મોદી છે તે શું બોલ્યા? કે હું ત્યાં ચીફ ગેસ્ટ છું, તેથી આજે હું તમને 5 મિનિટ આપી શકીશ નહીં, કારણ કે હું પહેલેથી જ લેટ છું. બરાબર. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? તો આ સેન્ટેન્સ કોણ બોલેલું હશે? આ સેન્ટેન્સ હેરી પટેલ બોલેલા હશે. શા માટે? એણે કીધું ઓકે તો સારું. ઓકે મીન્સ કે બરાબર છે, સારું, નો પ્રોબ્લેમ, તમે મને 5 મિનિટ નહીં આપી શકો, ઇટ ઇઝ ઓકે. બટ કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? શું પૂછે છે? કોન્ટેક્ટ નંબર એટલે શું થાય? તો કે સંપર્ક નંબર, રાઈટ? કોન્ટેક્ટ નંબર એટલે શું થાય? કોન્ટેક્ટ કરવો મીન્સ સંપર્ક કરવો, નંબર મીન્સ કે નંબર, એટલે કે કોન્ટેક્ટ નંબર એટલે કે જે સેલ ફોન હોય એના નંબર વાગે છે. કે શું હું તમારો કોન્ટેક્ટ નંબર એટલે કે સંપર્ક નંબર લઈ શકું? આવું કોણ બોલે છે? હેરી પટેલ. શા માટે? તો કે આજે મિસિસ શારદા મોદી છે ફ્રી નથી. બરાબર છે. બટ જ્યારે મિસિસ શારદા મોદી છે એ ફ્રી થશે ત્યારે હેરી પટેલ કોલ કરશે. જો મિસિસ શારદા મોદી ફ્રી હશે તો એને શું પૂછશે? મીન્સ કે શું આન્સર આપશે? તો કે યસ, આજે હું ફ્રી છું, તમે આવી જાઓ. તો ત્યારે હેરી પટેલ છે એ સેકન્ડ ટાઈમ એની ઘરે એને મળવા જશે અને પ્રોડક્ટ વિશે એને ઇન્ફોર્મ કરશે. એટલા માટે હેરી શું પૂછે છે? કે એને હેવ યોર કોન્ટેક્ટ નંબર, શું હું તમારો સંપર્ક નંબર લઈ શકું, રાઈટ? સમજણું એ. હવે આગળ જોઈએ. એટલે મિસિસ શારદા મોદી શું આન્સર આપે છે? વાય નોટ. શા માટે નહીં? વાય મીન્સ શું થશે? શા માટે. નોટ એટલે કે નહીં. વાય નોટ? શ્યોર, તમે લઈ શકો છો, એમાં મને કાંઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે એણે શું કીધું? વાય નોટ, શા માટે નહીં? તો તમે લઈ શકો છો. એટલે એની કોન્ટેક્ટ નંબરની બદલે શું આપ્યું? તો કે હિયર ઇઝ માય કાર્ડ. શારદા મોદી છે તેનું કાર્ડ આપે છે હેરી પટેલને. હેરી પટેલને કાર્ડ આપે છે, વિઝિટિંગ કાર્ડ. એટલે એમાં શારદા મોદીનો જે કોન્ટેક્ટ નંબર છે તે તો ઓલરેડી હોવાનો જ છે. સો તે શું કહે છે? હિયર ઇઝ માય કાર્ડ, આ રહ્યું મારું કાર્ડ. ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. શું કહે છે? ટેક એન અપોઇન્ટમેન્ટ. અપોઇન્ટમેન્ટ, અપોઇન્ટમેન્ટ એટલે શું થાય? મુલાકાત. શું થાય? મુલાકાત. ટેક એટલે શું થશે? લેવું. એન શું કામ લાગેલો છે?
આર્ટિકલ એન એટલા માટે લાગેલો છે કારણ કે આનો ઉચ્ચારણ છે એ અથી થાય છે. સો એ શું કહે છે, ટેક એન અપોઇન્ટમેન્ટ, કે તમે મુલાકાત માટેનો સમય લેજો, એન્ડ ધેન કમ, અહીંયા ટી એચ એન ધેન એટલે શું થશે પછી, ને કમ એટલે કે આવવું, રાઈટ. અને શું કીધું શારદા મોદીએ, કે આ મારું વિઝિટિંગ કાર્ડ છે મેં તમને આપી દીધું છે, બટ ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ, તમે મુલાકાત માટેનો સમય છે એ પૂછીને આવજો. આવું કોણ કહે છે, મિસિસ શારદા મોદી. હેરી પટેલ એને આન્સર આપે છે સામો, આઈ વિલ, થેન્ક્સ. શું કહે છે, યસ આઈ વિલ. આઈ વિલ એટલે શું, વિલ શા માટે યુઝ થયું છે, તો કે હવે હજી અત્યારે હેરી પટેલ એને કંઈ કોલ કરેલો નથી, અપોઇન્ટમેન્ટ માટેનો ટાઈમ અત્યારે તો એને લીધેલો છે જ નહીં, બટ ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં હેરી પટેલ છે તે મળવા માટેનો એટલે કે અપોઇન્ટમેન્ટ લેશે. એટલે એ કયો કાળ થયો કહેવાય, ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ માટે કયું ટુબીનું રૂપ આવશે, વિલ. તો હેરી પટેલ છે તે શું કહે છે, યસ આઈ વિલ. ઇટ મીન્સ કે અહીંયા હેરી પટેલ એવું કહે છે કે હા હું લઈશ. ઇટ મીન્સ આપણે આખું સમજી જવાનું કે હેરી પટેલ એવું કહેવા માગે છે કે યસ હું અપોઇન્ટમેન્ટ માટે તમને પૂછીશ એન્ડ પછી જ હું આવીશ. અને પછી લાસ્ટમાં કહે છે થેન્ક્સ. ત્યારબાદ કેટલો ટાઈમ થઈ ગયો, હેરી પટેલ છે સવારના નીકળા હોય છે, સવારમાં જે પેલા જે પોલીસમેન હતા રાઈટ તેની ઘરે ગયા હોય છે. ત્યારબાદ સેકન્ડ કેની ઘરે ગયા હોય છે, તો કે મિસિસ શારદા મોદીની ઘરે જાય છે. મિસિસ શારદા મોદી તો ફ્રી નથી બરાબર, એને સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શનમાં જવાનું છે. તેથી હેરીને એ વિઝિટિંગ કાર્ડ આપે છે, એમાંથી એણે શું કીધું, અપોઇન્ટમેન્ટ લેજો પછી આવજો. બટ હવે થેન્ક્સ કહીને હેરી તો ત્યાંથી આગળ નીકળી જાય છે. હવે હેરી શું કરશે, કેટલો ટાઈમ થયો છે, ક્યાં જશે, આગળ જોઈએ. ઇટ વોઝ 12:30, તે 12:30 જેવો સમય હતો. વોઝ મીન્સ હતો, ઇટ વોઝ 12:30, 12:30 સમય હતો. ઇટ મીન્સ કે બપોરના 12:30 જેવો સમય થઈ ગયો હતો. અને આપણને બધાને ખબર છે કે બપોરનો 12 વાગ્યા જેવો સમય થાય, 12 વાગ્યાની નજીકનો સમય બરાબર છે, એટલે ફૂલ આપણે જે સૂર્ય હોય માથે આવી ગયો એટલે કે ફૂલ તડકો હોય બરાબર. અને તડકો હોય અથવા તો આપણે થોડુંક વર્ક કર્યું હોય એટલે થોડાક થાકી ગયા હોય, પ્લસમાં આપણો જમવાનો ટાઈમ થઈ ગયો હોય બરાબર છે. 12:30 થાય એટલે બધાને આપણે ભૂખ સાંભળે જ, મીન્સ કે ભૂખ લાગવાની જ છે. સો એ જ રીતે હેરી પટેલને પણ ઇટ વોઝ 12:30, 12:30 જેવો સમય થઈ ગયો હતો. સો હી વોઝ હંગરી. હંગરી એટલે શું થશે, ભૂખ્યો. 12:30 જેવો સમય થઈ ગયો હતો, તેથી જે હેરી પટેલ છે તે કેવો હતો, ભૂખ્યો હતો. ઓન હિઝ વે, વે એટલે શું થશે, તો કે રસ્તો. વે એટલે રસ્તો. ઓન હિઝ વે, હિઝ કેના માટે યુઝ થયું છે, હેરી પટેલ માટે. ઓન હિઝ વે એટલે કે હેરીના રસ્તા પર, એટલે કે હેરી જ્યાં ચાલતો હતો તે રસ્તા પર. ઓન હિઝ વે હી શો અ બર્ડ. સો શા માટે આવેલું છે અહીંયા, સો એટલે શું થશે વિચારો જોઈએ. આપણે આગળ છે ચેપ્ટરમાં આવેલું છે સીનું ભૂતકાળનું રૂપ છે, યાદ આવ્યું. તો સીનું ભૂતકાળનું રૂપ શું આપેલું છે અહીંયા, સો. તો સી એટલે શું થાય, જોવું. તો સો એટલે કે જોયું બરાબર છે. હી સો અ બર્ડ ઓન હિઝ વે, હી સો અ બર્ડ. તેના હેરી પટેલના રસ્તા પર તેણે એક બોર્ડ જોયું. કયું બોર્ડ હતું, ચાલો આપણે જોઈએ. રેશમા બ્યુટી પાર્લર. જો ખાસ એમસીક્યુમાં અહીંયા ધ્યાન રાખજો, અહીંયા રેશમા બ્યુટી પાર્લર ને રશ્મિ બ્યુટી પાર્લર ને એવું ઘણું આપેલું હશે. યસ, તમને ખાલી એવું પણ આપેલું હશે, ઓપ્શન એ હોય રેશમા પાર્લર, ઓપ્શન બી હોય રશ્મિ બ્યુટી પાર્લર, ઓપ્શન સી હોય રેશમા બ્યુટી પાર્લર. જો ખાસ એ અને સી ઓપ્શન સમજો. કાર્ડમાં પ્રોપર કયું નામ હતું, રેશમા બ્યુટી પાર્લર, રાઈટ. પણ તમને ઓપ્શન એમાં મિસ્ટેક કરવા માટે ડાયરેક્ટ ખાલી એટલું જ આપે, રેશમા પાર્લર. બટ અકોર્ડિંગ ટુ વિઝિટિંગ કાર્ડ તેમાં શું આવે, આન્સર ઇઝ સી, રેશમા બ્યુટી પાર્લર, રાઈટ. તો આમાં તમારે મિસ્ટેક થવી જોઈએ નહીં. તમને જે એમસીક્યુના ઓપ્શન આપેલા છે તે તમારે ચારે ચાર ઓપ્શન એ બી સી અને ડી પ્રોપરલી વાંચવાના, સમજવાના અને ત્યારબાદ જ તમારે આન્સર લખવાનો. સો જે બોર્ડ હતું એનું નામ શું છે, રેશમા બ્યુટી પાર્લર. આપણે જોયું કે હેરી છે તે ક્યાં ગયો હતો, રેશમા બ્યુટી પાર્લર
બરાબર એને બોર્ડ જોયું રેશમા બ્યુટી પાર્લર નામનું છે એ બોર્ડ હતું ચલો આપણે આગળ જોઈએ નેક્સ્ટમાં શું આપેલું છે હેરી છે એ હજી ગયો નથી રેશમા બ્યુટી પાર્લરનું તેણે બોર્ડ જોયેલું છે રાઈટ હવે બોર્ડ જોયેલું છે એટલે હેરી મનમાં વિચાર કરે છે અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ એ મનોમન છે તે વિચારે છે કે અ ગુડ પ્લેસ ગુડ પ્લેસ એટલે શું થશે ગુડ મીન્સ કે સારું પ્લેસ એટલે કે સ્થળ અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ ખાસ સમજો અહીં તમારું ધ્યાન હોવું જોઈએ હોલસેલ એટલે શું થશે તો કે જથ્થાબંધ મેડમ જથ્થાબંધ એટલે શું જથ્થાબંધ એટલે કે એક સાથે બહુ બધી વસ્તુ છે એ પરચેસ કરવી રાઈટ જથ્થાબંધ એટલે કે એક સાથે ઘણી બધી વસ્તુઓ છે તે ડાયરેક્ટ વેચવી અથવા તો લઈ આવવી એને શું કહેવાય જથ્થામાં માલ ખરીદેલો કહેવાય જથ્થામાં એટલે કે જાજો બધો બરાબર છે કઈ રીતે તો કે આગળ જે પોલીસમેન છે મિસ્ટર જાડેજા એ તો એક જ વ્યક્તિ હતો કદાચ હેરી ત્યાં સેલિંગ કરશે તો પણ શું થશે તો કે વધી વધીને જે મિસ્ટર જાડેજા છે તે પોતાને જેટલી જોતી હશે એટલી જ વસ્તુઓ લેશે બટ કાં તો એક લેશે અથવા તો વધી વધીને બે લેશે બટ એનાથી વધુ તો કંઈ લેવાનું ન હોય બરાબર કેમ કે વળી એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય તો ક્યાં જવું એટલે આવા બધા વિચાર કરીને કોઈ જે વ્યક્તિ હોય એ એક અથવા તો બે બોટલ લેશે અથવા તો કાં મોટી બોટલ લેશે સેમ વસ્તુ છે એ ક્યાં થશે મિસિસ શારદા મોદી સાથે શારદા મોદી છે એ પણ એક જ વ્યક્તિ હતા બરાબર છે બટ અહીંયા હેરી પટેલ ક્યાં જાય છે તો કે રેશમા બ્યુટી પાર્લર એનું વિચારે છે કે જે રેશમા બ્યુટી પાર્લર છે આ એક એવું સ્થળ છે કે જ્યાં ઘણા બધા લોકો છે તે આવતા હોય છે મીન્સ કે ગ્રાહકો છે લેડીઝ છે તે આવતી હોય છે અને આમે જે શેમ્પૂ છે એ તો લેડીઝની જ એક પ્રોડક્ટ છે બરાબર તો આમ જે આ પાર્લરવાળા જે લેડી છે એટલે કે જે રેશમા છે બરાબર આ રેશમા છે મે બી બની શકે કે એક સાથે ઘણા બધા શેમ્પૂ છે એ મારી પાસેથી લઈ લે તો આમ મારી પાસે જે આ સ્ટોક છે જેટલો આજનો એ બધો જ રેશમા લઈ શકે અને એ પણ રેશમા છે એ પણ વેચી શકે પાર્લર થ્રુ તો આવી જ રીતે હેરી શું વિચારે છે તો કે આ જે છે બ્યુટી પાર્લર એ હોલસેલ બિઝનેસ એટલે કે જથ્થામાં વેચાણ કરવા માટેનું એક મહત્વનું ગુડ એટલે કે સારું એવું પ્લેસ એટલે કે સ્થળ છે તો હોલસેલ એટલે કે જથ્થાબંધ બિઝનેસ એટલે કે વેપારનું તો આમ જે પાર્લર છે રેશમા બ્યુટી પાર્લર હેરીએ શું વિચાર્યું તો કે હોલસેલ બિઝનેસ કરવાનું હોલસેલ બિઝનેસ એટલે શું થશે જથ્થાબંધ વેપાર કરવાનું જથ્થામાં વેચાણ કરવાનું એક સારું એવું સ્થળ છે આવું હેરીએ મનોમન વિચાર્યું લેટ મી ટ્રાય હેરી મનોમન જ કહે છે લેટ મી ટ્રાય ટ્રાય મીન્સ શું થશે પ્રયત્ન કરવો પ્રયાસ કરવો બરાબર તો હેરી બોલે છે લેટ મી ટ્રાય કે હું એકવાર પ્રયત્ન કરી જોઉં હી પાસ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર્ડ હી હેરી માટે આવેલું છે અહીંયા આવેલું છે પાસ પાસ એટલે શું તમે લોકો આગળ જે રિઝલ્ટ હોય બરાબર છે રિઝલ્ટ તમને અત્યારે લગીના જે મળતા હોય એમાં પાસ ને ફેલ આવે તો પાસ એટલે શું થાય તો કે પસાર થવું પસાર થવું ઇટ મીન્સ શું તો કે તમે એક ધોરણમાંથી બીજા ધોરણમાં પસાર થઈ શકો છો રાઈટ એટલે કે તમે પાસ થયા છો સેમ એ જ રીતે એ જ સેન્સમાં અહીંયા શું છે પાસ ડ તો પાસ ડ એટલે શું થશે પસાર થયો કેમાંથી પસાર થયો તો કે ગ્લાસ ડોર ગ્લાસ ડોર એટલે શું થશે તો કે કાચનો જે દરવાજો છે તેમાંથી હેરી છે તે પસાર થયો એન્ડ એન્ટર્ડ એન્ટર્ડ એટલે શું થશે તો કે પ્રવેશ્યો હેરી છે તે વિચારે છે કે આ તો હોલસેલ બિઝનેસ માટેનું એક મહત્ત્વનું સ્થળ મળી ગયું છે અહીંયા હું એક સાથે જથ્થામાં માલ વેચાણ કરી શકીશ અને હેરી શું કરે છે તો કે એ વિચારે છે કે એકવાર હું આ જે બ્યુટી પાર્લર છે તેમાં જઈને પ્રયત્ન તો કરી જોઉં પછી હેરી શું કરે છે હેરી પાસ ધ ગ્લાસ ડોર પાસ થયો મીન્સ કે પસાર થયો હેરી છે તે કાચના દરવાજામાંથી પસાર થયો અને અંદર પ્રવેશ્યો એટલે કે કાચનો દરવાજો હતો એ ખોલ્યો ત્યાંથી પસાર થયો અને હવે તે બ્યુટી પાર્લરની અંદર એન્ટર થયો એટલે કે અંદર પ્રવેશ્યો ચલો નેક્સ્ટ જોઈએ હી સો અ લેડી એટ ધ ડેસ્ક ડેસ્ક એટલે થશે મેજ અથવા તો ટેબલ બરાબર છે તો આમ હી શો શો એટલે શું થશે કે જોઈ કોને તો કે અ લેડીને લેડી એટલે શું થશે સ્ત્રી હેરી છે તે બ્યુટી પાર્લરમાં અંદર પ્રવેશે છે ત્યારે તે શું જોયે છે તો કે ત્યારે જે હેરી પટેલ છે તેણે એક ડેસ્ક પાસે એટલે કે ટેબલ પાસે એક લેડી એટલે કે એક સ્ત્રી ઊભેલી એણે જોઈ
ત્યારબાદ હેરી છે એને સ્ત્રી ઉભેલી જોઈ, એક લેડી જોઈ, એટલે હેરી છે તરત જ બોલે છે, હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, મે આઈ હેવ યોર 5 મિનિટ્સ. તરત જ હેરી છે એનું ઇન્ટ્રોડક્શન આપવાનું શરૂ કરી દે છે, જેમ પહેલાં આપતો હતો એવી જ રીતે કે હેલો મેમ, નમસ્તે મેડમ, હું હેરી છું, હેપી હર્બલ શેમ્પુમાંથી આવું છું, શું તમારી માત્ર 5 મિનિટ લઈ શકું? આવું છે તે ડાયરેક્ટ સ્ટાર્ટ કરે છે. અત્યાર સુધી હેરી શું કરતો હતો? તો કે જ્યારે મિસ્ટર જાડેજાના ઘરે ગયો ત્યારે તેણે પોતાના ડ્રોઈંગ રૂમમાં બેસાડેલો હતો, વેલકમ કરેલું હતું. મિસ્ટર જાડેજા છે એણે હેરીને આવકાર આપ્યો હતો, રિપ્લાય આપ્યો હતો સામો. પછી મિસિસ શારદા મુદીના ઘરે ગયો, સેમ વસ્તુ થઈ, હેરીને આવકાર આપ્યો. હેરીને કદાચ મિસિસ શારદા મોદી પાસે ટાઈમ નહોતો તો એણે સરસ મજાનો આન્સર આપ્યો કે મારે આજે સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શનમાં જવાનું છે, સો તું નેક્સ્ટ ટાઈમ અપોઇન્ટમેન્ટ લઈને મળવા આવી શકીશ. બટ અહીંયા ચલો જોઈએ કે જે રેસમાં છે તે હેરી પટેલને કંઈ રિપ્લાય આપે છે કે નથી આપતી, અથવા તો હેરીને 12:30 ટાઈમ હતો અને ભાઈને ભૂખ લાગી હતી એટલે ઈ શું કરે છે? તો કે ઈ રેસમાના રિપ્લાય વગર જ કંઈક બોલવાનું શરૂ કરી દે છે. ચલો જોઈએ. વિધાઉટ વેઇટિંગ ફોર રેસમાસ રિપ્લાય. વિધાઉટ એટલે શું થાય? વિના. વિધાઉટ વેઇટિંગ, વેઇટિંગ એટલે શું થશે? રાહ જોવી. વેઇટ મીન્સ શું થાય? રાહ જોવી. ઓકે, વિધાઉટ વેઇટિંગ ફોર રેસમાસ રિપ્લાય. રિપ્લાય એટલે શું થાય? તો કે ઉત્તર આપવો. આપણે વોટ્સએપમાં હોય, કોઈનો મેસેજ આવે તો આપણે શું કરતા હોઈએ? ચાલ રિપ્લાય આપી દો. તો રિપ્લાય એટલે શું? સામો ઉત્તર આપવો, પ્રત્યુત્તર આપવો, એટલે પ્રત્યુત્તર આપવો, સામો આન્સર આપવો. સો રેશમાસ રિપ્લાય એટલે રેશમાના જવાબની, રેશમાના ઉત્તરની રાહ જોયા વિના. વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાસ રિપ્લાય, રેશમાના રિપ્લાયની, રેશમાના જવાબની રાહ જોયા વિના. હી ટુક આઉટ ધ શેમ્પૂ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ. હી ટુક આઉટ, ચલો પહેલાં આપણે થોડું થોડું સમજીએ. ટુક છે એ ટેકનું ભૂતકાળનું રૂપ છે. ટેક એટલે કે લેવું અને ટુક એટલે કે લીધું. આઉટ મીન્સ બહાર. શેમ્પૂ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ, અહીંયા હિઝ છે એ હેરી માટે આપેલું છે. હેરી છે એની સાથે એક બેગ હોય છે, એ બેગમાં હેરી છે એ બધી બોટલ્સને એ બધી જે પ્રોડક્ટ હોય છે તે એની બેગમાં રાખેલી હોય છે. હેરી છે રેશમાના રિપ્લાયની રાહ જોયા વગર શું કરે છે? હી ટોક આઉટ ધ શેમ્પૂ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ. હેરી છે તેણે શું કર્યું? તો કે તેની બેગમાંથી શેમ્પૂની જે બોટલ છે ટોક આઉટ મીન્સ કે બહાર લઈ લીધી. હેરી છે હજી રેશમાએ કંઈ આન્સર આપેલો નથી, રેશમાએ એને આવકારે નથી આપ્યો, ના પણ નથી બળી. બટ હેરી શું કરે છે? ડાયરેક્ટ ઇન્ટ્રોડક્શન આપે છે, ડાયરેક્ટ પોતાની બેગમાંથી શું કરે છે? એક બોટલ કાઢે છે અને પછી ડાયરેક્ટ બોલવાનું એના વિશે શરૂ કરી દે છે. ચાલો જોઈએ. મેમ, હિયર વી હેવ સ્પેશિયલ પ્રોડક્ટ્સ ફોર હેર વોશિંગ. મેમ, વી હેવ એટલે કે અમારી પાસે સ્પેશિયલ પ્રોડક્ટ, સ્પેશિયલ એટલે કે ખાસ અથવા તો વિશિષ્ટ, પ્રોડક્ટ એટલે કે વસ્તુ. મેમ, વી હેવ સ્પેશિયલ પ્રોડક્ટ્સ ફોર હેર વોશિંગ. હેર મીન્સ કે આપણા વાળ. વોશ કરવું મીન્સ કે ક્લીન કરવું, સાફ કરવું, બરાબર. કે આ જે હેર વોશિંગ કરવાની અમારા પાસે એક વિશિષ્ટ વસ્તુ છે, ખાસ એવી અમારી પ્રોડક્ટ છે. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર. હેપી હર્બલ ક્વિકર હાથમાં લે છે અને ડાયરેક્ટ કહે છે કે મેમ, વી હેવ ધ સ્પેશિયલ પ્રોડક્ટ ફોર હેર વોશિંગ. કે મેડમ, અમારી પાસે જે આ છે તે શું છે? તો કે હેપી હર્બલ ક્વિકર છે. શા માટે ક્વિકર વર્ડ યુઝ થયેલો છે કોઈ કહેશે? કારણ કે જે શેમ્પૂ છે, હેપી હર્બલ શેમ્પૂ, જે ઔષધિમાંથી તૈયાર થયેલું છે અને તે માત્ર 3 જ મિનિટમાં આપણા જે હેર છે એને ક્લીન કરે છે. કારણ કે એમાં સ્પેશિયલ ફોર્મ્યુલા યુઝ થયેલું છે. ફોર્મ્યુલા એટલે શું થાય? બનાવવાની રીત. ઇટ મીન્સ કે અ મેથડ ઓફ પ્રિપેરિંગ, તૈયાર કરવાની રીત. એમાં શું હતું શેમ્પૂમાં, એવી શું ખાસ વાત, સ્પેશિયલ વાત રહેલી છે? તો કે એમાં ઇટ હેઝ લેસ ફોમ, FOAM, ફોમ એટલે શું થાય? ફીણ. તેમાં ફીણ ઓછા વળે છે, બરાબર. તો આમ ફીણ ઓછા વળે છે તો એ ઝડપથી કાર્ય કરે છે, માત્ર 3 મિનિટમાં ઝેરને ક્લીન કરી નાખે છે. સો એને ક્વિકર તરીકે કંપનીવાળા બોલાવે છે. એટલા માટે અહીંયા હેપી હર્બલ ક્વિકર એ વર્ડ શેમ્પૂ માટે જ યુઝ થયેલો છે. એ શું કહે છે? ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર. આ જે છે તે હેપી હર્બલ ક્વિકર છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી. ક્વિકલી એટલે શું થશે? તો કે ઝડપથી. ક્લીન મીન્સ કે ચોખ્ખા કરે છે, સાફ કરે છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી, કે આ જે શેમ્પૂ છે હેપી હર્બલ ક્વિકર, તે હેરને ક્વિકલી એટલે કે ઝડપથી
ક્લીન કરી નાખે છે એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર એન્ડ ઇટ હેલ્પ્સ એમ કરીને બોલવા જોઈએ છે બટ ત્યાં જ કંઈક સામે જે રેડી છે રેસમાં તે કંઈક બોલે છે એ શું કહે છે ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર પહેલાં એ કહે છે કે આ હેપી હર્બલ ક્વિકર છે તે ફટાફટ ઝડપથી એને ક્લીન કરે છે અને પછી મેડમ આ છે તો એ શું છે હેપી હર્બલ લાઇટર છે અને ઇટ હેલ્પ્સ તે મદદ કરે છે આવી રીતે કંઈક બોલવા જાય છે ને ત્યાં જ પછી તેને વચ્ચેથી રેસમાં અટકાવી દે છે ચલો એક ક્વેશ્ચન યાદ રાખજો કે હેપી હર્બલ જે ક્વિકર શેમ્પૂ છે તેની સાથે તમને ટેક્સ્ટબુકમાં કઈ બીજી પ્રોડક્ટ હેરી શેલિંગ કરે છે તે આપેલી છે તો કે હેપી હર્બલ લાઇટર બરાબર છે આગળ જોઈએ ઇટ હેલ્પ્સ હેપી હર્બલ લાઇટર શું હેલ્પ કરે છે એના વિશે હેરી હજી કેવા જાતો જ તો ત્યાં જ જે લેડી છે રેસમાં તે શું કહે છે લુક મિસ્ટર એટલે કહે છે મિસ્ટર મીન્સ શું થાય શ્રીમાન બરાબર જો શ્રીમાન એટલે હેરી છે એ શું બોલે છે હેરી આઈ એમ હેરી પટેલ એટલે એ શું કહે છે કે હું મિસ્ટર નથી હું હેરી છું એન્ડ આઈ એમ હેરી પટેલ હું હેરી પટેલ છું એટલે રેશમા કહે છે હું હેરી આઈ એમ સોરી નો ક્વિકર સેમ્પલ્સ લાઈક ધીસ એ કહે છે હેરી મને માફ કરજો બટ નો ક્વિકર સેમ્પુ લાઈક ધીસ એટલે કે આના જેવા જ નો ક્વિકર સેમ્પૂઝ કે મારે આના જેવા એક પણ ક્વિકર શેમ્પૂની જરૂર છે જ નહીં શા માટે તો કે આજે કદાચ આ ન્યૂ પ્રોડક્ટ છે હેરી લઈને આવેલો છે બજારમાં એટલે કે માર્કેટમાં આ તો ન્યૂ પ્રોડક્ટ છે અને આ જે ન્યૂ પ્રોડક્ટ છે એ બની શકે કે એનું રિઝલ્ટ છે એ એટલું સારું ન હોય અને જો ડાયરેક્ટ રેશમાં છે સેલિંગ કરવાનું શરૂ કરી દે અને કદાચ એકાદા કસ્ટમર છે બરાબર એકાદા કસ્ટમરના હેર છે એ ખરાબ થયા અથવા તો વધુ પડતા છે એ ખરવા લાગે કે વોટ એવર કોઈ પણ સાઈડ ઇફેક્ટ થવાની છે તો આજે એ કસ્ટમર છે એને સેટિસ્ફેક્શન નથી મળેલું ઇટ મીન્સ કે સંતોષ નથી મળેલો તો આપણા બાજુવાળા કદાચ જે આ પાર્લરમાં જતા હશે ને એની આપણે અટકાવશી ખરા એકવાર કે ત્યાં ન જતા મેં ત્યાંની આ પ્રોડક્ટ લીધી હતી ને તો મારે જે આ હેર છે એમાં નુકસાન થયેલું છે તો આમ આજે એક વ્યક્તિ છે આપણો જે એક ગ્રાહક હોય ને એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે જ્યારે તમે એક કંપની સ્થાપિત કરેલી હોય અથવા તો તમે કોઈ બિઝનેસ કરતા હોય ત્યારે તમારો એક એક જે ગ્રાહક હોય બરાબર એ બજારમાં રાજા સમાન ગણવામાં આવે છે કારણ કે આ જે ગ્રાહક છે તો કંપની છે કારણ કે ગ્રાહક વસ્તુ લેશે તો જ કંપની છે બરાબર એ બીજી વસ્તુ ઉત્પાદિત કરી શકશે હવે આજે ગ્રાહક જ વસ્તુ તમારી લેશે નહીં તો કંપની છે એ ઉત્પાદન જ કરી શકે નહીં અને તમારો બિઝનેસ છે તે ત્યાં બંધ થઈ જાય એટલા માટે ગ્રાહક છે એની પહેલાં કેર કરવી એ બિઝનેસમેન હોય કે કોઈ પણ પાર્લર હોય તો એ લેડી છે એની પહેલી ફરજ છે સો એટલે હેરીને શું કહે છે હેરી આઈ એમ સોરી નો ક્વિકર સેમ્પલ્સ લાઈક ધીસ કે આવા શેમ્પૂઝની આવા ક્વિકર શેમ્પૂઝની મારે કોઈ જ આવશ્યકતા નથી એટલે કે મારે કોઈ જ જરૂર નથી સમટાઈમ્સ ધીસ ટાઈપ્સ ઓફ શેમ્પૂ સ્પોઇલ આઉટ હેર સમટાઈમ્સ મીન્સ કે કેટલીક વાર ધીસ ટાઈપ્સ ઓફ શેમ્પૂઝ સ્પોઇલ આઉટ હેર સમટાઈમ્સ એટલે કે કેટલીક વાર ક્યારેક ક્યારેક ધીસ ટાઈપ્સ ઓફ શેમ્પૂ ટાઈપ મીન્સ કે પ્રકાર થાય આ પ્રકારના જે શેમ્પૂસ છે એ શું કરે છે તો કે સ્પોઇલ આઉટ હેર આ જે હેર છે એને બગાડી નાખે છે એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ હવે જો આ હેરને બગાડી નાખશે તો ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ કે આ કોઈકના હેર બગડે ને તો આ જે મારો બિઝનેસ છે એની પણ સ્પોઇલ ખાસ એક સેકન્ડ એક વસ્તુ બાકી રહી ગઈ સ્પોઇલ એટલે શું થાય બગાડવું શું થશે બગાડવું બરાબર કે આ ટાઈપના જે એટલે કે આ પ્રકારના શેમ્પૂ છે તે હેરને બગાડે છે સ્પોઇલ કરી નાખે છે એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ કે અને આ જે હેર છે એ સ્પોઇલ થયા તો જે મારો બિઝનેસ છે એ પણ સ્પોઇલ થવાના ચાન્સીસ છે એટલે કે બગડવાના ચાન્સીસ છે હવે હેરી પટેલ શું કહે છે નો મેમ ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ કે નો મેડમ એટલે કે ના મેડમ હવે જ્યારે આ જે રેશમા છે એણે શું કીધું કે આ મારા કસ્ટમરના હેર ખરાબ કરે તો તે મારો બિઝનેસ પણ સ્પોઇલ કરી શકે છે એટલે હેરી પટેલ શું આન્સર આપે છે તો કે નો મેડમ ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ કે ના મેડમ આ જે ક્વિકર શેમ્પૂ છે તે તમારો બિઝનેસ છે એને સ્પીડ કરશે મીન્સ કે એની જે બિઝનેસ છે વેપારને એને વધારશે
એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર. રેઝ કરવું એટલે શું થાય તો કે વધારવું, અને તમારા જે કસ્ટમર એટલે કે ગ્રાહકના હેર છે એને પણ રેઝ કરશે એટલે કે વધારશે. કારણ કે ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઇક અરીઠા, આમલા એન્ડ શિકાકાઈ. શા માટે એના હેર છે ને વધારશે? તો કે આ જે શેમ્પુ છે તેમાં પ્યોર હર્બ્સ છે. શેમ્પુ કેવું છે? હર્બલ શેમ્પુ છે, એટલે કે ઔષધિઓ માંથી તૈયાર થયેલું છે. પ્યોર એટલે શું થાય તો કે શુદ્ધ, અને હર્બ્સ એટલે કે ઔષધિઓ. ઔષધિઓ વનસ્પતિ હોય, જેમ કે અરીઠા છે, અરીઠાનો તેમાં યુઝ કરેલો છે, આમળાનો યુઝ કરેલો છે એન્ડ શિકાકાઈ. તો આ પહેલાંના જે સમયમાં લોકો છે એ અરીઠાથી છે ને જે આપણા હેર હોય ને એને વોશ કરતા, પહેલાં અરીઠા હોય એને પલાળી દઈને પછી એનાથી જે હેર હોય એને વોશ કરતા. પછી આમળા, આમળા તમે જોજો, આમળાની સિઝન આવે ને ત્યારે મોસ્ટ ઓફ આપણે આમળા ખાતા હોય છે, તો આમળા છે એ પણ હેરના ગ્રોથ માટે બહુ સારા કહેવાય. તો આમ જે આ શેમ્પુ છે એમાં પણ ઔષધિ, અને જે આ તમે છે ને હર્બલ વસ્તુ એટલે કે જે આવી રીતે હર્બલ વસ્તુ આપણે યુઝ કરી હોય ને તો એ લાંબા ગાળા સુધી આપણને ફાયદાકારક હોય છે. અને બીજું કે એની બીજી આપણા શરીરમાં પણ અન્ય સાઇડ ઇફેક્ટ્સ થતી નથી. હા, એનું રિઝલ્ટ છે એ લાંબા ગાળે મળે, ડાયરેક્ટ આપણને તાત્કાલિક નથી મળતું, બટ એ આપણા શરીર માટે કંઈ નુકસાનકારક હોય નહીં. એટલે એણે શું કીધું કે આમાં શુદ્ધ ઔષધીય વનસ્પતિઓ અરીઠા, આમળા અને શિકાકાઈ, કઈ ત્રણ વસ્તુ છે? અરીઠા, આમળા અને શિકાકાઈનો આમાં યુઝ થયેલો છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ. સો મેની, મેની એટલે શું થશે તો કે ઘણી, ટુ એટલે કે પણ, આમાં અન્ય ઘણી બીજી વસ્તુઓ પણ છે તેનો યુઝ થયેલો છે. રીડ ઇટ ઓન ધ લેબલ. લેબલ એટલે શું થશે તો કે કાપલી, જે બોટલ હોય એમાં એક પાછળ લેબલ હોય કે જેમાં કઈ કઈ વસ્તુઓ છે યુઝ કરવામાં આવેલી છે. તો આમ એણે શું કીધું, ત્રણ વસ્તુ તો કીધી કે અરીઠા, આમળા અને શિકાકાઈનો યુઝ થયેલો છે, બટ હજી વધુમાં કઈ કઈ વસ્તુઓનો યુઝ થયેલો છે તે તમે મેડમ આ જે લેબલ છે શેમ્પૂની પાછળ આ કાપલી છે એની ઉપરથી તમે વાંચી શકો છો, અને વધુમાં તેની માહિતી તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. રેશમા રીડ ધ લેબલ. રેશમાએ આ જે લેબલ છે એને રીડ કર્યું એટલે કે વાંચ્યું. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇઝ, અને પછી એને પ્રશ્ન પૂછે છે કે વોટ ઇઝ ધ પ્રાઇઝ. પ્રાઇઝ એટલે શું થશે તો કે કિંમત, કે આ જે શેમ્પુ છે, શેમ્પુની બોટલ છે એની પ્રાઇસ કેટલી છે? ઓ, રૂપીઝ 152 ફોર અ 220 મિલી બોટલ. હેરી તરત જ એને સામો આન્સર આપે છે. જ્યારે રેશમા છે એને પ્રશ્ન પૂછે છે કે આ જે શેમ્પુની બોટલ છે એની પ્રાઇસ એટલે કે એની જે કિંમત છે કેટલી છે, એટલે હેરી એને શું આન્સર આપે છે? આ ખાસ તમને ક્વેશ્ચનમાં પૂછાશે, બરાબર, રૂપીઝ 152 ફોર અ 220 મિલી બોટલ, કે 220 મિલીલીટરની જે બોટલ છે એના 152 રૂપિયા છે. કેટલા કીધા? 220 મિલી બોટલના 152 રૂપિયા. મેમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. રિટેલ એટલે શું થાય તો કે છૂટક. પ્રાઇસ એટલે કે કિંમત, એટલે હેરી છે એને સમજાવે છે કે મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. રિટેલ એટલે કે છૂટક કિંમત. ઇટ મીન્સ કે તમે એકસાથે ઘણી બધી વસ્તુ નથી ખરીદતા, બટ તમને જે વસ્તુ કીધી છે એ તમે એક પર્સનલી ખરીદો છો. તો પર્સનલી એક જ વસ્તુ તમે ખરીદો છો તો એ તમે છૂટક વસ્તુ ખરીદેલી કહેવાય. તો આમ તમે છૂટક લેશો ને તો એ બોટલમાં લખેલા છે બરાબર 220 મિલીના 152 રૂપિયા, એ જ પ્રાઇસ રહેશે. બટ આ તમને મેં જે કીધી 220 મિલીના 152 રૂપિયા, એ કેટલી છે? એ કેવી કિંમત છે? રિટેલ કિંમત છે, મીન્સ કે રિટેલ પ્રાઇસ છે એટલે કે છૂટક કિંમત છે. બટ આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ. તમે લોકો મોલમાં એમાં લખ્યું જ હોય છે ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ, કે ઓફર ઓફર ઓફર, બરાબર છે. ડિસ્કાઉન્ટ મીન્સ શું થાય તો કે વળતર. શું થાય? વળતર. કોઈ પણ ડિસ્કાઉન્ટ એટલે શું કે કોઈ પણ વસ્તુ છે એની જે પ્રાઇસ છે એની જે વેલ્યુ છે એના કરતાં તમને થોડું ડિસ્કાઉન્ટ આપે છે, એટલે કે તમને થોડું વળતર આપે છે. જે ભાવ છે એમાંથી થોડાક ટકા છે એ બાદ કરીને પછી તમને વસ્તુ આપે છે, એને શું કહેવાય? તમને ડિસ્કાઉન્ટ ટાઈપનું કહેવાય, બરાબર છે. તો આમ હેરી કહે છે આઈ કેન ઓફર યુ ગુડ ડિસ્કાઉન્ટ, હું તમને સારું એવું વળતર આપીશ. લેટ મી સી, કે મને જોઈ લેવા દો. હી ઓપન હિઝ ડાયરી. હેરી છે એણે એની સાથે એક ડાયરી રાખેલી છે, તે ડાયરી ખોલે છે.
take this 500 ml big bottle, it will cost you rupees 320. રિસુ કહે છે કે આ તો મેં જે તમને કીધી તો નાની બોટલ હતી 220 મિલી ની બોટલ હતી ને એના 152 હતા, બટ ટેક ધીસ 500 મિલી બોટલ. 500 એટલે કે 500 મિલી બોટલ, આ 220 કરતાં તો કેવી છે, મોટી છે, બિગ મીન્સ કે મોટી. તો આમ તમે 500 મિલી લિટરની તમે જો મોટી બોટલ ખરીદો છો તો ઇટ વિલ કોસ્ટ યુ રૂપીઝ 320. તો એ તમે 500 મિલી લિટરવાળી બોટલ ખરીદો છો શેમ્પૂની તો એ તમને 320 રૂપિયા, એના તમને 320 રૂપિયા થશે. એટલે આમ 220 મિલી બોટલના કેટલા હતા 152, 500 મિલી બોટલના કેટલા છે 320 રૂપિયા. બટ રૂપીઝ 1500 ફોર 5 સેમ બોટલ્સ. બટ જો તમે 5 સેમ બોટલ્સ, સેમ બોટલ્સ એટલે કે સરખી જ બોટલ, તમે એક સરખી આવી 500 મિલીની 5 બોટલ ખરીદો છો તો હું તમને માત્ર 1500 રૂપિયામાં જ આપી દઈશ. એટલે એને થોડુંક એમાં ડિસ્કાઉન્ટ આપેલું છે, વળતર આપેલું છે કે જો તમે એક 500 મિલીની એક બોટલ ખરીદશો તો 320 રૂપિયા થશે. બટ 320 રૂપિયાવાળી આ 500 મિલીલીટરની તમે એક સાથે 5 બોટલ ખરીદો છો એટલે કે જથ્થામાં તમે ખરીદો છો તો હું તમને ડિસ્કાઉન્ટ આપીશ અને તો હું તમારા માત્ર 1500 રૂપિયા જ લઈશ. તો એટલે રેશમા છે ને ડિસ્કાઉન્ટ મળે છે, બરાબર છે? એટલે રેશમા માની જાય છે, એટલે રેશમા કહે છે ધેન ઇટ ઇઝ ઓકે, તો પ્રોબ્લેમ નથી, તો હું એ ખરીદવા માગું છું, ધેન ઇટ ઇઝ ઓકે, પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ. તો મને તમે માત્ર 5 બોટલ છે તે મને આપી દો. તે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ. એક્સચેન્જ કરું મીન્સ કે અદલ બદલ કરું. તેણે પોતાના વિઝિટિંગ કાર્ડ છે તેણે શું કર્યું, એક્સચેન્જ કર્યા. શા માટે વિઝિટિંગ કાર્ડ છે અને એક્સચેન્જ કરે છે? કારણ કે મે બી બની શકે કે જે રેશમા છે એ લેડી પાસે એને જે આ બધો જે માલ આપેલો છે હેરી એ વેચાઈ જાય, તો હવે રેશમાને જ્યારે પાછો માલ મગાવવો હોય હેરી પટેલ પાસે તો એને કોન્ટેક્ટ નંબરની જરૂર પડવાની છે, તો જે વિઝિટિંગ કાર્ડ હોય તેમાં આપેલા હોય, અથવા તો રેશમા કાંઈ કોલ કરતી નથી, થોડોક સમય વયો જાય છે તો ત્યારબાદ હેરી પટેલ છે અને રેશમાનો કોન્ટેક્ટ કરવો હોય તો વિઝિટિંગ કાર્ડ હોય તો સારું રહે, બંને એકબીજાનો કોન્ટેક્ટ કરી શકે. હેરી થેન્ક્ડ હર એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન. હેરી છે એને રેશમાનો આભાર માન્યો એન્ડ પછી ત્યાંથી જાય છે, બટ હેરી છે એ ફેલ્ટ હંગ્રી અગેન. અગેન એટલે કે ફરીથી, કારણ કે યાદ કરો 12:30 જેવો સમય થઈ ગયો હતો અને હેરી છે ભૂખ્યો હતો, બટ હવે તો જાજો ટાઈમ થઈ ગયો. હવે તો હેરી છે ને રેશમા સાથે આટલી બધી વાત કરી એટલે થોડોક વધુ ટાઈમ થઈ ગયો હોય, તો વધુ ટાઈમ થઈ ગયો હોય તો ભૂખ પણ કેવી હોય, વધી ગઈ હોય, રાઈટ? તો ફેલ્ટ હંગ્રી એટલે અગેન, એટલે કે હેરી છે ને ફરીથી બહુ જ ભૂખ લાગી હતી. એન્ડ ધીસ ટાઈમ, આ સમયે હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર. સ્ટ્રોંગર એટલે કે પહેલાં કરતાં વધુ. તો બટ ઓબ્વિયસ છે કે ટાઈમ વધી ગયો છે, પહેલાંનો એ ભૂખ્યો છે, ટાઈમ વધી ગયો છે, તો હવે એની જે ભૂખ છે એ પહેલાં કરતાં કેવી હશે? તો કે સ્ટ્રોંગ, વધુ પડતી હશે. આઈ હોપ કે આ યુનિટ છે તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ આપણે પછી જોઈશું. થેન્ક યુ.